રાજ્યમાં સૌ પ્રથમ ઈ લર્નિંગ એજ્યુકેશનનો પ્રારંભ હવે વિદ્યાર્થીઓ કરશે ત્યારે હવે શિક્ષણ કાર્ય બનશે આંગળીના ટેરવે. તાલધ્વજ નગરી તળાજના આંગણે કેળવણીના ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ કદમથી કદમ મિલાવી ઈ લર્નિંગ એજ્યુકેશન સિસ્ટમ ગમે ત્યારે ગમે તે સ્થળ પર આંગણીના ટેરવે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી હાઈ ટેકનોલોજીથી તૈયાર થયેલ ધોરણ 12-1-10 સંપૂર્ણ અભ્યાસક્રમ સાથેની ટોપ સ્કોરર મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ કાર્યક્રમ વિવિધ રાજકીય સામાજિક ક્ષેત્રે શૈક્ષણિક આગેવાન શ્રી તેમજ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગે ચંગે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિવિધ વેશભૂષા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોક સાહિત્ય સહિતના કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયેલ. પ્રશાંત પ્રહલાદભાઈ ભટ્ટ, આરાધ્ય વિદ્યાસંકુલ તળાજાની અંદર આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજે જે આપણે ટોપ સ્કોરર એપ્લિકેશન લોન્ચ કરી છે એ ક્લાયન્ટ બેઝ ઉપર એ રીતના વર્ક કરે છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય એ મોટાભાગે આપણે જોયું કે ઘરે જઈને મોબાઈલની અંદર યુટ્યુબ કે જોવામાં જ પોતાનો ટાઈમ વેસ્ટ કરતો હોય છે, રાઈટ? તો એ સમયે મોબાઈલને હાથમાં લઈને જ બાળક પોતાનું ભણતર આગળ વધારી શકે એવા એક આશયથી અમે એપ્લિકેશનને પ્રમોશન આપ્યું છે. આ એપ્લિકેશનની અંદર વિદ્યાર્થી ચેપ્ટરવાઇઝ એનિમેશન દ્વારા અલગ અલગ રીતે પોતાને ભણતર કાર્ય આગળ લઈ જઈ શકે છે અને સાથે ચાહે ત્યારે પુનરાવર્તન થઈ શકે અને સાથે પોતાના મૂલ્યાંકન માટે MCQ દ્વારા ટેસ્ટ પણ જનરેટ કરી શકાય અને પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે કે કઈ રીતના અત્યારે મારું એજ્યુકેશન ચાલે છે અને મારામાં કેટલા માર્ક્સ આવે છે અને હજુ મારે કેટલી મહેનતની જરૂર છે. આ દરેક પ્રકારનું ઇવેલ્યુએશન અને દરેક પ્રોસિજર આ એપ્લિકેશનમાં થઈ શકે છે. તો બસ વિદ્યાર્થી આગળ વધે એ જ હશે તે આપણે આશા રાખીએ છીએ. વૈભવ વિનોદરાય જોશી, આરાધ્ય વિદ્યા સંકુલ તળાજાના સંચાલક તરીકેની જવાબદારી છે. આજ રોજ 2 ઓક્ટોબર સાંજના 4 કલાકે તળાજાની પટેલ બોર્ડિંગ ખાતે આરાધ્ય વિદ્યા સંકુલ તળાજા દ્વારા બાલ મંદિરથી ધોરણ 10 સુધીની સંપૂર્ણ અભ્યાસક્રમ સાથેની હાઈ ટેકનોલોજીથી તૈયાર થયેલી ટોપ સ્કોરર એપ્લિકેશન અમે આજે આપણા જિલ્લાના ભાવનગરના લોકસભાના સાંસદ ભારતીબેન શિયાળ, આપણા ભાવનગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી AB પ્રજાપતિ સાહેબ, નગરપાલિકાના અધ્યક્ષ, તાલુકા પંચાયતના અધ્યક્ષ, ડેપ્યુટી કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ અમે વિશાળ સંખ્યાના વાલી અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં હાઈ ટેકનોલોજીથી તૈયાર થયેલી મોબાઈલ એપ્લિકેશનનો લોન્ચિંગ કાર્યક્રમ આજે અમે કર્યો છે. આ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે તે સ્તર ઉપર શિક્ષણ કાર્ય પ્રાપ્ત કરી શકશે. સમગ્ર તળાજાની અંદર ખાનગી શાળાઓની અંદર આ પહેલી વખત હવે આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા શિક્ષણ કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ. આવનારા દિવસોની અંદર વિદ્યાર્થી ઘર બેઠા ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર આંગળીના ટેરવા ઉપર હાઈ ટેકનોલોજીના આધુનિક યુગની અંદર વિદ્યાર્થીઓ વિશ્વની સાથે કદમથી કદમ મિલાવી શકે એ ટાઈપની આ એપ્લિકેશન આજે અમે લોન્ચ કરી છે. આશા રાખીએ છીએ, અપેક્ષા છે અમને આવનારા દિવસોની અંદર તળાજાનો વિદ્યાર્થી પણ સમગ્ર ગુજરાત દેશ અને દુનિયાની અંદર આ ટેકનોલોજીના માધ્યમથી આ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણની અંદર ખૂબ આગળ વધે, પ્રગતિ કરે, સારી એવી ટકાવારી સાથે, સારા ગુણ સાથે, સારી સ્કિલ ડેવલપમેન્ટ સાથે એ પોતાના લાઈફની અંદર પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે આજે સરસ મજાનો ભવ્ય એપ્લિકેશન લોન્ચિંગનો કાર્યક્રમ વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે અમે પૂર્ણ કર્યો. KTV News ગુજરાતી સાથે પ્રિન્સ ચૌહાણ તળાજા.